માગરોળ તાલુકાના ગામોમાં ભક્ષક દીપડાને માનવામાં આવે છે. રક્ષક દીપડો કઈ રીતે ખેતીમાં કરે છે ખેડૂતોની મદદ, આવો જોઈએ આ અહેવાલમાં. વાત છે અહીં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની. તો તાલુકાના વેલાછા, સેઠી, આસરમા સહિતના 7 જેટલા ગામોમાં ગ્રામજનો દ્વારા જિલ્લામાં ક્યાંયથી પણ જબ્બે થયેલા દીપડાઓને પોતાના ગામમાં છોડી જવાની માંગ, તેમજ દીપડાને ગામનો રક્ષક માનતા ગામના લોકોની હેરત પમાડે એવી માંગ અને માન્યતા જોવા મળી રહી છે. સુરત જિલ્લાના છેવાડા એવા માંગરોળ તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલ વેલાસા, સેઠી, લીંબાડા, આસારમા સહિતના ગામોમાં સાસવારે હિંસક દીપડાઓ દેખાયા બાદ પણ ગ્રામજનો પાંજરું મૂકવા તૈયાર નથી. ઉપરથી જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી પકડાયેલા દીપડાઓને પણ ગામની સીમમાં છોડી જવા માટે ફોરેસ્ટ વિભાગને માંગ કરતા આ વિસ્તારના લોકોની વિચિત્ર તેમજ હેરત પમાડતી વાત ખુદ ફોરેસ્ટ તેમજ નેચર ક્લબમાં થૂક અંજવાતા થઈ ગયા છે. પ્રતિજ્ઞા પાકની સિઝનમાં એક મોટું નુકસાન વેઠતા ખેડૂતો તેમજ ગ્રામજનો માટે મસીહા તરીકે ઉપસેલા દીપડાએ છેલ્લા 5 વર્ષથી એક પણ જણ ઉપર હુમલો કર્યાનો દાખલો પ્રકાશમાં આવ્યો નથી. અલબત્ત કેટલીક વાર તો ખેડૂતો ગામ લોકોનો દીપડાની આમને સામને થવા છતાં બેખોફ ગામ લોકો માટે દીપડો રક્ષકની ભૂમિકા નિભાવી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવ્યું હતું. કોઈપણ જાતના ડર વિના ખેતરમાં મુક્ત મને ફરી રહેલા ગામના તમામ લોકો દીપડા જેવા હિંસક પ્રાણીને પોતાનો રક્ષક માને છે. આસરમાં લીંબાડા, સેઠી, વેલાસા સહિતના ગ્રામજનો દીપડા જેવા ખૂંખાર પ્રાણીને પોતાનો રક્ષક તેમજ મિત્ર માને પ્રેમ પણ એટલો જ કરે છે, જેની પાછળ કારણભૂત બાબત પણ અચરજ પડી છે. સ્થાનિકોના વાત માનીએ તો આ ગામોમાં છેલ્લા 5 વર્ષથી દીપડાઓ બે રોકટોક ફરી છે. ખેતરે જતા લોકોની નજરે પણ ચડતા દીપડાએ અત્યાર સુધીમાં ગામમાં કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું નથી. બલકે ગામ માટે રક્ષક બનેલા દીપડાની હાજરી ગ્રામજનો માટે કારગત નીવડી છે. આસરમાં લીંબાડા, છેઠી, વેલાસા ગામના લોકો છેલ્લા કેટલાક સમયથી ભૂંડનો અસહ્ય ત્રાસનો સામનો કરી રહ્યા હતા. ખેતરોમાં શેરડી તેમજ અન્ય પાકોનું મોટા પ્રમાણમાં નુકસાન કરતા ભૂંડથી ત્રાહિમામ પોકારી ગયા હતા. એવા સંજોગોમાં જ્યારથી ગામની સીમમાં દીપડાએ વસવાટ કર્યો છે ત્યારથી ભૂંડ તેમજ અન્ય નાના પ્રાણીઓથી થતું એક મોટું આર્થિક નુકસાન ખેતરોમાં અટકી ગયું છે. લોકોમાં પણ હવે જાગૃતિ આવી હોય તેમ પહેલાં લોકો દીપડો દેખાય તો પાંજરું મૂકવા દોડધામ કરતા, જ્યારે હવે પદ્ધતિ બદલી અસરકારક પરિણામ માટે લોકો નાઇટ વિઝનના ટ્રેપ કેમેરા ગોઠવી દીપડાની ગતિવિધિ પર નજર રાખતા હોય છે. ઇન્ફ્રારેડ કેમેરાઓ ગોઠવાતા જેમાં બિંદાસપણે વેલાસા ગામની સીમમાં દીપડો લટર મારતો કેમેરામાં કેદ થયો હતો. દીપડાઓ દેખા દેવાની અને દીપડા પ્રભાવિત ગામોની વાત કરીએ તો ગામની સીમમાં 3-4 દીપડાઓ બે રોકટોક ફરતા હોવા છતાં જાનમાલને કોઈપણ જાતનું નુકસાન ન કરતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. માંગરોળ તાલુકાના આ ગામોમાં છેલ્લા કેટલાક સમયથી 3-4 જેટલા દીપડાના વસવાથી ગામોના ખેતરોમાં ભૂંડના ઉપદ્રવ સામે રક્ષણ મેળવી ખેતરોમાં નુકસાન બંધ થયું છે. નિર્મલ પટેલ, ZSTV, કોસંબા.